અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના વ્યક્તિઓ માટે જે થયેલી છે એ બંધારણીય જોગવાઈઓની અંદર સૌ પ્રથમ લઈએ સામાન્ય જોગવાઈઓ. હવે આ સામાન્ય જોગવાઈની અંદર બંધારણની આર્ટિકલ 15 મુજબ, બરાબર યાદ રાખજો, બંધારણનો આર્ટિકલ 15 પ્રમાણે જે જાતિઓ છે તેની અંદર જ્ઞાતિ, જાતિ, ધર્મ અથવા ધર્મ સાથે સંકળાયેલ જન્મસ્થળ એટલે જ્યાં જન્મ થયો હોય ત્યાં, એ જન્મસ્થળ વગેરેનો સમાવેશ કરી કોઈ પણ વ્યક્તિ સાથે ભેદભાવ આચરી શકાશે નહીં, એના પ્રત્યે એ નફરત ધૃણા દર્શાવી શકાય છે નહીં, એટલે એને કહેવાય ભેદભાવ. તો ભેદભાવ રાખી શકાય છે નહીં બંધારણની અંદર, આ ખાસ જોગવાઈ છે. ત્યાર પછી બીજી બંધારણીય આર્ટિકલ 15ની અંદર એવી જોગવાઈ બીજી છે કે દુકાન, જાહેર હોટલો અથવા જાહેર રેસ્ટોરન્ટ, જાહેર કોઈ પણ કુવાઓ હોય કે ભારત સરકારનું પૂર્ણ કે અંશત કોઈ પણ સ્થળ હોય, એ સ્થળ ઉપર પ્રવેશ લેતા કોઈ પણ આ જ્ઞાતિના લોકોને અટકાવી શકાય છે નહીં. પછી મંદિર હોય તો ભલે, બરાબર, તો એને પ્રવેશ લેતા આ કલમ મુજબ એને અટકાવી શકાય છે નહીં. એ સિવાય કોઈ પણ જાહેર કુવાઓ હોય, જાહેર તળાવો હોય, ત્યાર પછી જાહેર સ્નાનાગાર હોય, જાહેર રસ્તાઓ હોય, એ તેના પર આ જ્ઞાતિના લોકોને કોઈ પણ પ્રકારના શરતોને આધીન પ્રતિબંધ લાદી શકાય છે નહીં. આ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના વ્યક્તિઓ માટે બંધારણની અંદર વિશિષ્ટ અને વિવિધ પ્રકારની આ સામાન્ય પ્રકારની જોગવાઈ બંધારણના આર્ટિકલ 15 પ્રમાણે થયેલી છે. તો આપણે આ યાદ રાખવાનું. આર્ટિકલ 29 પ્રમાણે ભારતનો કોઈ પણ નાગરિક છે એ નાગરિક ભાષા, લિપિ, ત્યાર પછી એની સંસ્કૃતિ અને એ સંસ્કૃતિ આધારિત જીવન એ સાચવવાનો અધિકાર એમને રહેશે. આર્ટિકલ 29 પ્રમાણે રાજ્યની નાણાકીય સહાય મેળવતી કોઈ પણ જાહેર સંસ્થા છે એ જાહેર સંસ્થા કે જાહેર નિશાળોની અંદર તે નાગરિકોને પ્રવેશ લેતા અટકાવી શકાય છે નહીં. તો આ આપણા બંધારણની અંદર અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિના લોકો માટે આવા પ્રકારની વિશિષ્ટ કહી શકાય એવી જોગવાઈઓ કરવામાં આવેલી છે.